विद्यार्थी मित्रों, गई वक्त आपणे बेवड़ा फलनની વાત કરી ગયા હતા। હવે એમાંથી આગળ પશ્ચ ફલન ઘટના જે છે એમાં આવશે ભ્રૂણ નિર્માણ। ભ્રૂણ નિર્માણની જો વાત કરીએ તો આપણે જે વાત કરી હતી કે આ જે છે એ પ્રતિ ધ્રુવ કોષ છે, બરાબર। આ પ્રતિ ધ્રુવ કોષ જે છે એ વિઘટિત થઈ જાય, એનું વિઘટન થઈ જાય એટલે ખરી પડે। અહીંયા જે ત્રણ છે એ છે ત્રિકીય કોષ કેન્દ્ર। હવે આ જે ત્રિકીય કોષ કેન્દ્ર છે એને આપણે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર તરીકે પણ ઓળખીએ। પ્રાથમિક ભ્રૂણ કોષ અથવા કોષ કેન્દ્ર એની વાત પછી કરીએ છીએ આપણે। અને અહીંયા આ સહાયક કોષ જે વિઘટિત થઈ ગયા અને આ અંડકોષ જેનું ફલન થવાથી શેનું નિર્માણ થાય છે તો કે યુગ્મનજનું નિર્માણ થશે અથવા ફલિતાંડનું નિર્માણ થશે। હવે આ ફલિતાંડનું પહેલાં અનુપ્રસ્થ અને ત્યારબાદ આયન એવી રીતના વિભાજન થઈ રાખશે। પહેલાં અનુપ્રસ્થ એટલે આયન, પછી આયન। અનુપ્રસ્થ થયું એટલે એકમાંથી કેટલા કોષ બન્યા? બે કોષ બન્યા। આયામ થશે એટલે ઊભું, તો બેમાંથી ચાર કોષ બનશે। હવે એ રીતના વિભાજન થઈ રાખશે। હવે જે ઉપર તરફનો કોષ છે આ રીતના ઉપર આવશે અને નીચેના કોષનું વારંવાર વિભાજન થવાથી આવું 15-16 જેવા કોષોની રચના બને છે જેને નિલંબ તરીકે ઓળખીએ છીએ આપણે। તેના તરીકે ઓળખીશું નિલંબ તરીકે। અને ધીરે ધીરે વિભાજન થવાના કારણે જે ભ્રૂણ છે એનો આકાર સૌથી પહેલાં તમે જોશો તો આ કેવો આકાર જોવા મળે છે તો કે ગોળાકાર આકાર થશે। ત્યારબાદ એનો આકાર હૃદયાકાર, અને હૃદયાકાર કહીશું। જો ઉપર કોઈ ફરક નથી પડવાનો, ઉપર જેવું છે એવું જ આપણે મૂકતા જવાનું। આ નિલંબ, આ તમે એવું ગણતરી વાળા કોષો નથી મૂકવાના, એટલે 7-8 એવું જ્યાં તમારે આમ ગોળ ગોળ કોષો મૂકી દેવાના, ઉપર સૌથી મોટો ભ્રૂણ મૂકવાનો। અને આ રીતના આ ભ્રૂણ જે છે એ હૃદયાકાર થતું જશે અને છેલ્લે આપણને આ રીતના બીજપત્ર, ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ સાથેની રચના પ્રાપ્ત થશે એટલે ભ્રૂણનું નિર્માણ થશે। એટલે કે એને આપણે કેવો કહીશું? પરિપક્વ ભ્રૂણ કહીએ છીએ, બરાબર। તો હૃદયાકાર અથવા પુખ્ત ભ્રૂણ કહીશું, ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણનું નિર્માણ થશે। હવે જો આ નિલંબનું કાર્ય શું, તો નિલંબ જે છે, હવે અહીંયા ધારો કે આ યુગ્મન જ હતું, નિલંબના કારણે ધીરે ધીરે નિલંબ અહીંયા બનતું જશે, અહીંયા આ રીતના આમ બનતું જશે। તો આ જે યુગ્મનજ છે એ ધીરે ધીરે આગળ આવતું જશે, કારણ કે નિલંબના કોષો અહીંયા ઉમેરાતા જાય એમ એમ આ કેવું થશે, તો અહીંયા એનું સ્થાન થોડું આગળ આવતું જશે। શેના માટે? તો કે આ જે ત્રિકીય ભ્રૂણ કોષ અથવા તો પ્રાથમિક ભ્રૂણ કોષ છે ત્યાં સુધી એ આને પહોંચાડશે અને એમાંથી આ જે પ્રાથમિક ભ્રૂણ કોષ છે એમાંથી આ ભ્રૂણ પોતાનું પોષણ મેળવશે। એને જે ખોરાક મેળવવાનો છે એ ખોરાક કોણ પૂરો પાડે છે? આ પ્રાથમિક ભ્રૂણ કોષ પૂરો પાડે છે। એટલે એમાંથી પોષણ મેળવવા માટે નિલંબ એને શું કરે છે? ઊંચું લઈ જાય છે, બરાબર, કારણ કે આ ઉપર છે ત્યાં સુધી નથી પહોંચી શકાતું આને ભ્રૂણ, એટલે એને અહીંયા સુધી પહોંચાડવા નિલંબની રચના થશે અને એને ફટાક દઈને અહીંથી એક ખોરાક મેળવી લેશે। તો એનો મતલબ પ્રાથમિક ભ્રૂણ કોષ એનું કાર્ય શું છે? તો એનું કાર્ય છે ભ્રૂણને પોષણ આપવાનું। જો ભ્રૂણ કોષ એટલે કે ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરે છે, બરાબર, એટલે કે ખોરાક પૂરો પાડવાનું કામ કરશે। હવે કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં બીજનું નિર્માણ થાય, આ ભ્રૂણ જે છે એ બીજનું નિર્માણ કરે એ પહેલાં જ બધો ખોરાક વાપરી કાઢશે, જેમ કે વાલ, વટાણા,
આવી વનસ્પતિ એટલે કે આપણે જે કઠોળ વર્ગની વનસ્પતિ કહીએ એમાં શું કરશે, આ જે ભ્રૂણ કોષ છે એ બીજનું નિર્માણ થાય પહેલાં જ બધો વપરાઈ જશે. જ્યારે કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં આ ભ્રૂણ કોષ એ બીજનું નિર્માણ થઈ જાય તો પણ વપરાતો નથી, બાકી રહી જાય છે. તો જ્યારે બાકી રહી જાય એને આપણે ચીર લગ્ન ભ્રૂણ કોષ તરીકે ઓળખીએ છીએ. કેવો ભ્રૂણ કોષ કહીશું? ચીર લગ્ન. કારણ કે ભ્રૂણ કોષ શું થયો? બાકી રહી ગયો, પૂરેપૂરો વપરાઈ જતો નથી. એટલે કે ભ્રૂણનું ખાવાનું જે છે એ પૂરેપૂરું વપરાયું નહીં, એ બાકી રહી ગયું, એમાં ભરાયેલું રહ્યું, એટલે એને ચીર લગ્ન કહેવાય. જેમાં ઉદાહરણમાં આપણે લઈશું નાળિયેર. ઉદાહરણની અંદર શું લઈએ છીએ આપણે ચીર લગ્ન માટે? તો નાળિયેર, દિવેલા એનું ઉદાહરણ લઈશું. હવે આ જે પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ છે, આ ત્રણ કોષ કેન્દ્ર છે ને, એનું વારંવાર વિભાજન થવાથી કોષ કેન્દ્રની સંખ્યા વધતી જશે વધતી જશે વધતી જશે, એટલે બહુ કોષ કેન્દ્રી સંખ્યા થશે. અને ત્યારબાદ તેની આજુબાજુ કોષ દિવાલનું નિર્માણ થશે, એટલે કોષો બનતા જશે, કોષ દિવાલ બની જાય. ધારો કે આ ત્રિકીય કોષ કેન્દ્ર છે, જો અહીંયા જોઈએ આપણે કે ત્રિકીય કોષ કેન્દ્ર એનું વારંવાર વિભાજન થવાથી કોષ કેન્દ્રની સંખ્યામાં શું થશે? વધારો થશે આ રીતના, બરાબર. હવે દરેક કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલ જોડાતી જશે. તો એકમાંથી અનેક કોષનું નિર્માણ થયું, એટલે આ બહુ બધા કોષનું નિર્માણ થયું પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ. અને એક કરતાં વધારે કોષ એટલે એને આપણે પેશી તરીકે પણ ઓળખી શકીએ. જો આપણે નાળિયેર પાણી પીએ છીએ ને, તો એમાં જે નાળિયેર પાણી છે, પાણી એ શું છે? તો કે એ આ બહુ કોષ કેન્દ્રીય રચના છે. પાણી જે છે એ બહુ કોષ કેન્દ્રીય રચના. અને જે અંદરનું સફેદ કલરનું પડ છે, એ સફેદ કલરનું પડ એ શું છે? તો કે એ આ પ્રાથમિક ભ્રૂણ કોષ છે. એ શું છે? પ્રાથમિક ભ્રૂણ કોષ હોય છે, બરાબર. તો આ રીતના આ એમાં ચીર લગ્ન વાત કરી ને કે ભ્રૂણ કોષ વપરાઈ જતો નથી, તો એ વાઈટ પડ આપણે જે ખાઈએ છીએ એ ભ્રૂણ કોષ છે, જે ખોરાક છે ભ્રૂણનો, જે આપણે પણ ખાઈએ છીએ, તો એ ચીર લગ્ન રહે છે, બરાબર. તો એમાં ઉદાહરણ કહી લીધું આપણે નાળિયેરી અને એટલે નાળિયેર પાણી અથવા નાળિયેર અને દિવેલાનું ઉદાહરણ લીધું. તો આવી રીતના ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણ એવી રીતના એના આપણને દ્વિદળીમાં જુદા જુદા પ્રકારે આ રીતના ભ્રૂણનો વિકાસ જોવા મળશે. હવે જો દ્વિદળીમાં આપણે જોઈએ તો જે ખોરાકનો સંગ્રહ થાય એ ખોરાકનો સંગ્રહ કરે એને શું કહીશું? બીજપત્ર. એ ભાગને શું કહેવાય? બીજપત્ર તરીકે ઓળખવામાં આવે. તો દ્વિદળી, દ્વિ એટલે કેટલા? બે. તેમાં કેટલા બીજપત્ર હોય? તો કે બે બીજપત્ર હોય છે. તો જો આ એક બીજપત્ર અહીંયાથી લઈએ, આ એક બીજપત્ર અને અહીંયા લઈએ આ બીજું બીજપત્ર, એટલે આ એક અને આ બે બીજપત્ર. તો જ્યારે બે બીજપત્રમાં ખોરાકનો સંગ્રહ થયો એટલે એને દ્વિદળીમાં આ રીતના ખોરાકનો સંગ્રહ થશે, બરાબર. સારું, હવે અહીંયા બે શબ્દો આવે છે, ઉપરાક્ષ અને અધરાક્ષ, આવા બે શબ્દો આવે છે. તો ઉપરાક્ષ કોને કહેવાય અને અધરાક્ષ કોને કહેવાય? તો પહેલી વાત આપણે ઉપરાક્ષની કરીએ. તો અહીંયા ભ્રૂણધરી અને બે બીજપત્ર, ભ્રૂણધરી અહીંયા વચ્ચે જે હોય એને ભ્રૂણધરી કહેવાય. શું કહેવાય? ભ્રૂણધરી અને બે બીજપત્ર. તો ભ્રૂણધરી અને બીજપત્રની ઉપરનો ભાગ, ઉપરના ભાગને શું કહીશું? ઉપરાક્ષ. અને નીચેનો ભાગ એને શું કહીએ છીએ? અધરાક્ષ કહીએ છીએ. ઉપરનો ભાગ જે છે ભ્રૂણધરી અને બીજપત્રની ઉપરનો ભાગ ઉપરાક્ષ કહેવાય, જ્યાંથી
શેનો વિકાસ થશે? તો કે ભ્રૂણાગ્રહનો વિકાસ થશે અને આદિસ્કંધનો વિકાસ થશે. તો આદિસ્કંધ એમાંથી પ્રકાંડનું ઉદ્ભવ થાય, બરાબર? એટલે ભ્રૂણાગ્રહ અને પ્રકાંડનો ઉદ્ભવ થાય. જ્યારે અધરાક્ષ ભ્રૂણધરી અને બીજપત્રની નીચેનો ભાગ, તો એમાંથી કોનો વિકાસ થશે? ભ્રૂણ મૂળનો, અને એમાંથી મૂળનો વિકાસ થશે. ભ્રૂણ મૂળ અને એમાંથી કોનો વિકાસ થશે? મૂળનો વિકાસ થશે. હવે જે મૂળ છે એની ઉપર રક્ષણાત્મક આવરણ, જેને શું કહીએ છીએ આપણે, મૂળ ટોપ કહીએ છીએ. આ દ્વિદળીની વાત કરી જેમાં કેટલા બીજપત્ર હોય? બે બીજપત્ર હોય. ભ્રૂણધરી ઉપરનો ભાગ એને શું કહેવાય? ઉપરાક્ષ. નીચેનો ભાગ એને શું કહેવાય? અધરાક્ષ. ઉપરાક્ષમાંથી ભ્રૂણાગ્રહ અને આદિસ્કંધ અને એટલે એમાંથી પ્રકાંડનો અથવા પ્રરોહાગ્રહનો વિકાસ. અધરાક્ષ એમાંથી કોનો વિકાસ થશે? તો ભ્રૂણ મૂળનો વિકાસ થશે. આ દ્વિદળીની વાત કરી. હવે જો એક દળીની વાત કરીએ તો એક દળીમાં જે પણ બીજપત્ર હોય એ કેટલું હોય? તો કે એક જ બીજપત્ર હોય. કેટલું બીજપત્ર હોય? એક જ બીજપત્ર હોય. આ એક દળીની વાત કરીએ છીએ. હવે એક બીજપત્રમાં જો આપણે વાત કરીએ તો એની અંદર આપણને જે બીજપત્ર છે એનો આકાર જે છે એ ઢાલ જેવો દેખાશે. આકાર કેવો દેખાય છે તમને? આ બીજપત્ર છે એનો આકાર કેવો દેખાય છે? તો કે ઢાલ આકાર દેખાય છે. માટે એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે. જો આ એક દળીની વાત હતી, અહીંયા દ્વિદળીની વાત હતી. વરુથિકા તરીકે ઓળખવામાં આવે એક જ બીજપત્ર જેમાં ખોરાકનો સંગ્રહ થાય. એક દળીમાં આકાર કેવો છે? ઢાલ જેવો છે. માટે એને શું કહીશું? વરુથિકા. હવે એની અંદર જો આ રીતના આપણે આકૃતિ દોરી શકાય, ચોપડીમાં જે આકૃતિ આપી છે એનાથી થોડુંક અહીંયા ફેર દોરેલો છે ને, તો આ રીતના તમે દોરી શકો આકૃતિ. હવે અહીંયા આપણે જોઈશું તો આમાં પણ જે ઉપરનો ભાગ છે ઉપરાક્ષ, નીચેનો ભાગ છે એને શું કહીશું? અધરાક્ષ કહીશું. તો ઉપરના ભાગમાંથી શેનો વિકાસ થશે? ભ્રૂણાગ્રહનો વિકાસ થશે અથવા પ્રરોહાગ્રહનો વિકાસ થશે. કોનો વિકાસ થશે? પ્રરોહાગ્રહ. અને એની ઉપર એક રક્ષણાત્મક આવરણ છે જેને કહેવાય ભ્રૂણાગ્રહ ચોલ. રક્ષણાત્મક આવરણ શું છે? આ રક્ષણાત્મક આવરણ કોની ઉપર છે? તો કે પ્રરોહાગ્રહ અથવા ભ્રૂણાગ્રહની ઉપર છે. માટે એને કહેવાય ભ્રૂણાગ્રહ ચોલ. એવી જ રીતના અહીંયા નીચે જોઈએ તો નીચે આપણને શું જોવા મળશે? ભાગ ભ્રૂણ મૂળ. કયો ભાગ જોવા મળશે? ભ્રૂણ મૂળ, જેમાંથી મૂળનો વિકાસ. અહીંયા પ્રરોહાગ્રહનો ભાગ જેમાંથી પ્રરોહનો વિકાસ થાય, અને એની ઉપરનો ભાગ એને કહેવાય ભ્રૂણાગ્રહ ચોલ. હવે અહીંયા નીચેનો ભાગ છે ભ્રૂણ મૂળ, જેમાંથી કોનો વિકાસ થશે? મૂળનો વિકાસ થશે. અને એની ઉપર આવરણ હોય રક્ષણાત્મક, તો એને શેના તરીકે ઓળખવામાં આવે? ભ્રૂણ મૂળ ચોલ. પાછળ કયો શબ્દ લાગી જશે? ચોલ. ભ્રૂણ મૂળ ચોલ, અહીંયા ભ્રૂણાગ્રહ ચોલ રક્ષણાત્મક આવરણ છે, બરાબર? અને એની ઉપર અહીંયા પણ આ જે છે શું છે? તો કે મૂળ ટોપ. મૂળ ટોપ જે મૂળનું રક્ષણાત્મક આવરણ. તો આ એક દળી અને દ્વિદળીમાં કોની વાત કરી આપણે? એક દળીમાં ભ્રૂણની વાત કરી. કઈ રીતના જોવા મળશે? દ્વિદળીમાં આપણે વાત કરી. દ્વિદળીમાં કેટલા બીજપત્ર હોય? બે બીજપત્ર હોય. ભ્રૂણધરી અને બીજપત્રની ઉપરનો ભાગ એને ઉપરાક્ષ, નીચેનો ભાગ અધરાક્ષ. હવે ઉપરનો ભાગ એટલે કોનો વિકાસ કરે? પ્રકાંડનો કરે ને, તો એને પ્રરોહાગ્રહ અથવા તો એને આપણે ભ્રૂણાગ્રહ વાળો ભાગ કહીશું. અધરાક્ષ એટલે નીચેનો ભાગ, તો એને ભ્રૂણ મૂળ વાળો ભાગ કહીએ. અને એની નીચે આપણને શું જોવા મળશે? મૂળ ટોપ જોવા મળશે.
એવી જ રીતના ત્યાં એક દળીમાં જોઈએ તો જે એક જ બીજપત્ર છે એ બીજપત્રનો પોતાનો આકાર કેવો છે? ઢાલ જેવો. માટે એને શું કહેવાય? વરુથિકા. બીજપત્રને વરુથિકા કહેવાય. હવે એમાં પણ ઉપરનો ભાગ ઉપરાક્ષ, નીચેનો ભાગ અદ્રાક. ઉપરાક્ષમાં આપણે જોઈએ તો પ્રરોહાગ્ર અથવા ભૃણાગ્ર, અને ની ઉપર રક્ષણાત્મક આવરણ એટલે ભૃણાગ્ર ચો. નીચે આવશે ભૃણ મૂળ, અને ની ઉપર રક્ષણાત્મક આવરણ એટલે એને કહેવાય ભૃણ મૂળ ચો, અને ની ઉપર આવે મૂળ ટો. તો અત્યારે આપણે કેટલી વાત કરી? ફલનમાં આપણે કઈ વાત કરી? ભૃણનું નિર્માણમાં. તો ભૃણ નિર્માણમાં આપણે ભૃણના આ વાત કરી કે દ્વિદળીમાં ભૃણ કઈ રીતના બનશે. તો યુગ્મનજનો વિકાસ થવાથી નીલંબની રચના થશે. નીલંબની રચના થવાથી પહેલાં ગોળાકાર, પછી હૃદયાકાર ભૃણ બન્યું, અને ત્યારબાદ પુખ્ત ભૃણ બને છે, જેને કેપ્સેલા પ્રકારનું ભૃણનો વિકાસ પણ કહેવાય. કયા પ્રકારનું કહેવાય? કેપ્સેલા પ્રકારનું ભૃણ વિકાસ પણ કહેવાય. ત્યાર પછી આપણે ભૃણ કોષ કોષની વાત કરીએ તો જે ત્રિકીય કોષ કેન્દ્ર છે એને પ્રાથમિક ભૃણ કોષ કોષ તરીકે પણ ઓળખવામાં આવે. કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થાય, તેની આજુબાજુ કોષ દિવાલનું નિર્માણ થાય અને પેશીની રચના થાય, તેને આપણે મુક્ત કોષ કેન્દ્ર તરીકે પણ ઓળખીએ. આવી રચના આપણને નાળિયેર પાણીમાં જોવા મળે, જે નાળિયેરનું પાણી છે એ મુક્ત કોષ કેન્દ્રીય રચના છે, અને એની ફરતે જે સફેદ ઘર અથવા માવો છે એ શું છે? તો કે કોષીય ભૃણ કોષ હોય છે. ભૃણ કોષનું કામ શું છે? તો કે ભૃણને પોષણ આપવાનું કામ કરે. કેટલીક વનસ્પતિમાં ભૃણ કોષ વપરાઈ જાય છે, બીજનું નિર્માણ થાય પહેલાં જ ભૃણ કોષ વાપરી કાઢે છે, જેમ કે વાલ, પછી વટાણા, મગફળી એવી વનસ્પતિ. જ્યારે કેટલીક વનસ્પતિમાં ભૃણ કોષ વપરાતો નથી, બીજનું નિર્માણ થાય તેમ છતાં પણ ભૃણ કોષ રહે છે, તો એને ચીર લગ્ન કહેવાય, જેમ કે દિવેલા, નાળિયેરી વગેરે. ત્યાર પછી આપણે આ બે ભૃણ, એક દળી અને દ્વિદળીમાં ભૃણની વાત કરી. તો આજે આપણે આટલે સુધીની વાત રાખીશું.